કેમ છો બધા? ગયા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 8માં આપણે 8.3 વિશે ભણ્યા હતા. કોષનું વિહંગ અવલોકન એ બધાએ તૈયાર કર્યું હશે. આજે આપણે 8.4 કે જેની અંદર આપણે આદિ કોષ કેન્દ્રીય કોષોનો અભ્યાસ કરવાનો છે. તો હું અહીં સૌથી પહેલા ટાઇટલ આપી દઉં કે આદિ કોષ કેન્દ્રીય કોષો. તો આજે આપણે અભ્યાસ કરીશું આદિ કોષ કેન્દ્રીય કોષોનો. ઓકે, તો થોડું ઘણું આપણે આદિ કોષ કેન્દ્રીય કોષો વિશે જાણીએ છીએ કે જે કોષોનું કોષ કેન્દ્ર પટલયુક્ત ન હોય તેને આદિ કોષ કેન્દ્રિત કોષ કહીએ છીએ, જે આપણે અગાઉ ભણ્યા છીએ. કે આદિ કોષ કેન્દ્રિત કોષ એટલે શું? જે કોષનું કોષ કેન્દ્ર પટલયુક્ત ન હોય તેને આદિ કોષ કેન્દ્રિત કોષ કહે છે. તો આજે આદિ કોષ કેન્દ્રિત કોષ જે છે એના ઉદાહરણ કયા કયા આવે? તો બેક્ટેરિયા, નીલ હરિત લીલ, માઇક્રોપ્લાઝમા અને પીપીએલઓ. પીપીએલઓ એટલે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. તો સૌથી પહેલા આદિ કોષ કેન્દ્રીય કોષ, તો એની તમારે લખવી પડશે એની વ્યાખ્યા. તો વ્યાખ્યા શું આવશે? જે કોષોમાં કોષ કેન્દ્ર પટલયુક્ત ન હોય તેને આદિ કોષ કેન્દ્રીય કોષ કહે છે. ફરીથી એકવાર, જે કોષમાં કોષ કેન્દ્ર પટલયુક્ત ન હોય તેને આદિ કોષ કેન્દ્રીય કોષ કહે છે. બીજો મુદ્દો, આદિ કોષ કેન્દ્રીય કોષના ઉદાહરણ કયા કયા આવે? તો આદિ કોષ કેન્દ્રીય કોષના ઉદાહરણ મેં તમને શું કીધું કે પહેલું ઉદાહરણ કીધું બેક્ટેરિયા, બીજું કીધું નીલ હરિત લીલ, ત્રીજું કીધું માઇક્રોપ્લાઝમા અને ચોથા નંબરમાં કીધું પીપીએલઓ. પીપીએલઓ એટલે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. ઓકે, પછી હું વાત કરું આદિ કોષ કેન્દ્રીય કોષો જે છે એની વિશેષતા. એની સાથે વાત કરીશ વિશેષતા. તો વિશેષતાની અંદર બે વિશેષતા લખીશું કે તેઓ કદમાં નાના હોય છે. તેઓ કદમાં નાના હોય છે. અને વિશેષતા નંબર બીજી, તે કે તેઓ સુકોષ કેન્દ્રીય કોષો કરતાં ઝડપથી વિભાજન પામે છે. પહેલું કેવું? કે તે કદમાં નાના હોય છે. બીજું કયું? કે સુકોષ કેન્દ્રીય કોષો કરતાં શું થાય છે? ઝડપી વિભાજન પામે છે. તો અહીં આપણે પહેલો, બીજો અને ત્રીજો મુદ્દો જોયો, જેનું ફરીથી એકવાર રિવાઇઝ કરીશું વ્યાખ્યા. તો જે તમે લખી શકો, જે કોષોમાં કોષ કેન્દ્ર પટલયુક્ત ન હોય તેને આદિ કોષ કેન્દ્રીય કોષો કહે છે. ઉદાહરણ, ઉદાહરણમાં સૌથી પહેલું શું કીધું? બેક્ટેરિયા. બીજું કીધું નીલ હરિત લીલ. ત્રીજું કીધું માઇક્રોપ્લાઝમા અને ચોથા નંબરમાં કીધું પીપીએલઓ, જેનું ફૂલ ફોર્મ તમારે લખવું પડશે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. હવે વાત કરીએ વિશેષતા. તો વિશેષતામાં મેં તમને બે વિશેષતા કીધી. વિશેષતા નંબર એક, તેઓ કદમાં નાના હોય છે. વિશેષતા નંબર બે, તેઓ સુકોષ કેન્દ્રીય કોષ કરતાં ઝડપથી વિભાજન પામે છે. તેઓ સુકોષ કેન્દ્રીય કોષ કરતાં ઝડપથી વિભાજન પામે છે. એના પછી કે જે આદિ કોષ કેન્દ્રીય કોષો જે છે એ કદ અને આકારમાં વિભિન્નતા ધરાવે છે. નંબર ચાર, વિશેષતામાં જ આપણે લખી નાખીએ તો પણ ચાલે, કે તેઓ કદ અને આકારમાં વિભિન્નતા ધરાવે છે. તેઓ કદ અને આકારમાં શું છે? વિભિન્નતા ધરાવે છે. એના પછીનો મુદ્દો, સામાન્ય રીતે બેક્ટેરિયા ના આકારો કેવા હોય?
બેક્ટેરિયાના આકારોની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા નંબરનો આકાર આપણે જોવા જઈએ તો ગોલાણુ, દંડાણુ, વક્રાણુ અને સર્પાણુ. પહેલું કયું? ગોલાણુ, બીજું દંડાણુ, વક્રાણુ અને સર્પાણુ. ચલો હું અહીંયા લખું છું. પહેલું છે ગોલાણુ, બીજું છે વક્રાણુ, ત્રીજું છે સર્પાણુ અને ચોથું છે દંડાણુ એટલે કે દંડાકાર. હવે આ બધાના આપણે નામ પણ જોઈશું અંગ્રેજી નામ. તો બેક્ટેરિયાના આકારોમાં સૌથી પહેલા મેં તમને શું કીધું? ગોલાણુ, વક્રાણુ, સર્પાણુ અને દંડાણુ. તો પહેલા તમે જે ચાર નામ છે એ ચાર નામ જુઓ, જેમાં ગોલાણુને કહેવામાં આવે છે ક્લોક્સ. ગોલાણુને શું કહેવામાં આવે છે? ક્લોક્સ. વક્રાણુને કહેવામાં આવે છે વિબ્રિયો. સર્પાણુને કહેવામાં આવે છે સ્પાઇરિલમ અને દંડાણુને કહેવામાં આવે છે બેસિલસ. એટલે અહીં જોવા જઈએ તો બેક્ટેરિયાના આકારો જે છે ગોલાણુ, વક્રાણુ, સર્પાણુ અને દંડાણુ હોય છે, જેને આપણે ક્લોક્સ, વિબ્રિયો, સ્પાઇરિલમ અને બેસિલસ કહેવામાં આવે છે. એના પછી જો આપણે આગળ વધીએ તો આદિ કોષ કેન્દ્રી કોષમાં કોષરસપટલની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે. આદિ કોષ કેન્દ્રીય કોષમાં એટલે કે તેમાં કોષરસપટલ ની બહારની બાજુએ કોષ દિવાલ આવેલી હોય છે. કોષ દિવાલ આવેલી હોય છે. ઓકે, તો તેમાં કોષરસપટલની બહારની બાજુએ શું આવેલી હોય છે? કોષ દિવાલ. એના પછીનો મુદ્દો પણ કે આ કોષ છે આદિ કોષ કેન્દ્રી કોષ, એમાં તરલ આધાર દ્રવ્ય તરીકે શું આવેલું હોય છે? કોષરસ આવેલું હોય છે. તેમાં તરલ આધાર દ્રવ્ય તરીકે શું આવેલું હોય છે? કોષરસ આવેલું હોય છે. આદિ કોષ કેન્દ્રી કોષ છે એમાં કોષ કેન્દ્ર નો શું હોય છે? અભાવ હોય. કારણ કે મેં પહેલા જ કીધું કે પટલ યુક્ત હોતું નથી, એટલે હું અહીંયા એવું લખીશ કે તેમાં કોષ કેન્દ્રનો શું હોય છે? અભાવ હોય છે. તેમાં કોષ કેન્દ્રનો શું હોય છે? અભાવ હોય છે. એટલે કે તેનું આનુવંશિક દ્રવ્ય અનાવૃત હોય છે. એટલે કે તેમાં આનુવંશિક દ્રવ્ય અનાવૃત હોય છે. તો પછી આપણે મુદ્દા બાકી છે, પણ સૌથી પહેલા આપણે શું જોઈ? વ્યાખ્યા. જે કોષોમાં કોષ કેન્દ્ર પટલ યુક્ત ન હોય તેને આદિ કોષ કેન્દ્રી કોષ કહે છે. ત્યાર પછી આપણે જોયું ઉદાહરણ. તો ઉદાહરણમાં બેક્ટેરિયા,
નીલ હરિત લીલ, માઇક્રોપ્લાઝ્મા અને પીપીએલઓ. પીપીએલઓ એટલે પ્લુરો ન્યુમોનિયા લાઈક ઓર્ગેનિઝમ. વિશેષતા, વિશેષતા મેં તમને શું કીધું કે તેઓ કદમાં કેવા હોય છે, નાના હોય છે. બીજું, તેઓ સુકોષ કેન્દ્રીય કોષ કરતાં ઝડપથી શું પામે છે, વિભાજન પામે છે. તેઓ ઝડપી શું પામે છે, વિભાજન. ત્રીજું, તેઓ કદ અને આકારમાં વિભિન્નતા ધરાવે છે. તેઓ કદ અને આકારમાં વિભિન્નતા ધરાવે છે. બેક્ટેરિયાના આકારોની વાત કરીએ તો બેક્ટેરિયાના આકારો ગોલાણું, વક્રાણું, સર્પાણું અને દંડાણું. ગોલાણુંમાં આવશે ક્લોક્સ, વક્રાણુંમાં આવશે વિબ્રિયો, સર્પાણુંમાં આવશે સ્પાઇરિલમ અને દંડાણુંમાં આવશે બેસિલસ. તેમાં એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં કોષરસ પટલની બહારની બાજુએ કોષ દિવાલ આવેલી હોય છે. શું હોય છે? કોષ દિવાલ. તેમાં તરલ આધાર દ્રવ્ય તરીકે શું હોય છે? તો તેમાં તરલ આધાર દ્રવ્ય તરીકે કોષરસ હોય છે. આદિ કોષ કેન્દ્રીય કોષ છે તેની અંદર જોવા જઈએ તો કોષ કેન્દ્રનો શું છે, અભાવ હોય છે. એટલે કે આનુવંશિક દ્રવ્ય કેવું હોય છે, અનાવૃત હોય છે. આનુવંશિક દ્રવ્ય કેવું હોય છે, અનાવૃત હોય છે. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો મુદ્દો એકવાર કમ્પ્લીટ જોઈ લો. ત્યારબાદ આપણે જોઈશું કે બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત, શબ્દ ધ્યાન આપજો, બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત વધારાનું, આનુવંશિક ડીએનએ તો હોય પણ એક વધારાનું વલયાકાર ડીએનએ આવેલું હોય છે. વધારાનું વલયાકાર ડીએનએ આવેલું હોય છે જેને પ્લાઝમિડ કહે છે. જેને પ્લાઝમિડ કહે છે. આ શબ્દ ધ્યાન આપો, પ્લાઝમિડ. હમણાં મેં તમને આગળનો મુદ્દો એવો કીધો કે કોષમાં કોષ કેન્દ્રનો અભાવ છે, આનુવંશિક દ્રવ્ય અનાવૃત છે. પણ બેક્ટેરિયા જે છે એમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ તો હોય જ, પણ એની સાથે સાથે વધારાનું એક વલયાકાર કે ગોળાકાર ડીએનએ આવેલું હોય છે જેને પ્લાઝમિડ કહે છે. આ શબ્દ ધ્યાન રાખજો, 12મા ધોરણમાં ખૂબ જ ઉપયોગી આવશે. પ્લાઝમિડ જે છે ને, સાંભળજો, એ પ્લાઝમિડ શું છે, એક વાહક છે, વેક્ટર છે, કે જ્યારે આપણે બાયોટેકનોલોજી ભણીશું 12મા ધોરણમાં ત્યારે આ શબ્દનો ઉપયોગ આવશે પ્લાઝમિડનો. એટલે ત્યારે તમને કે પ્લાઝમિડ એટલે બીજું કશું જ નહીં, બેક્ટેરિયામાં ડીએનએ હોય એના સિવાય વધારાનું એક જો બીજું વલયાકાર ડીએનએ આવેલું હોય તો તેને શું કહેવામાં આવે છે, પ્લાઝમિડ. ક્લિયર? તો બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત વધારાનું વલયાકાર ડીએનએ આવેલું હોય છે તેને પ્લાઝમિડ કહે છે. ફરી એક વાર જે આપણે આગળના બોર્ડ ઉપર લખેલું, સૌથી પહેલા લખેલી વ્યાખ્યા, બીજા નંબરના મુદ્દામાં લખેલું ઉદાહરણ, ત્રીજા નંબરના મુદ્દામાં લખેલી વિશેષતા, યાદ છે બધાને? ચોથા નંબરના મુદ્દામાં શું લખેલું? તો કે ચોથા નંબરના મુદ્દામાં બેક્ટેરિયાના આકારો લખેલા. પાંચમા નંબરના મુદ્દામાં લખેલું કોષરસ પટલની બહારની બાજુ કોષ દિવાલ હોય છે. છઠ્ઠા નંબરના મુદ્દામાં લખેલું કોષરસ વિશે કે તરલ આધાર દ્રવ્ય તરીકે શું હોય છે, કોષરસ હોય છે. સાતમા નંબરના મુદ્દામાં લખેલું કોષ કેન્દ્રનો અભાવ હોય છે, આનુવંશિક દ્રવ્ય કેવું હોય છે, અનાવૃત હોય છે. અને આઠમા નંબરના મુદ્દામાં મેં લખ્યું બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત વધારાનું વલયાકાર ડીએનએ આવેલું હોય છે જેને શું કહે છે, પ્લાઝમિડ કહે છે. હવે આગળ એક મુદ્દો, આપણે 8.3માં ભણેલા કે આદિ કોષ કેન્દ્રીય કોષ છે એમાં પટલયુક્ત અંગિકાઓ છે, ના નથી. સુકોષ કેન્દ્રીય કોષમાં પટલયુક્ત અંગિકાઓ હતી, યાદ હોય તો. અંગો કલાશુર, અંતઃકોષરસજાળ, ગોલગીકાય, કણાભસૂત્ર, લાઇસોજોમ, સૂક્ષ્મકાય, રસધાની,
આ બધી અંગિકાઓ હતી પણ ક્યાં હતી સુકોષ કેન્દ્રીયમાં હતી આદિકોષ કેન્દ્રીયમાં હતી નહીં પણ મેં તમને એક બીજો મુદ્દો પણ કહેલો કે આદિકોષ કેન્દ્રીકોષ અને સુકોષ કેન્દ્રીકોષ બંનેમાં હોય તેવી અંગિકા કઈ હતી રિબોસોમ્સ તો હું અહીંયા એ મુદ્દાને હાઇલાઇટ કરીશ રિબોસોમ્સ સિવાય રિબોસોમ્સ સિવાય અન્ય કોઈ અંગિકાઓ અન્ય કોઈ અંગિકાઓ રિબોસોમ સિવાય અન્ય કોઈ અંગિકાઓ અંગિકાઓ એટલે કેવી જે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે જે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે તે રિબોસોમ સિવાય અન્ય કોઈ અંગિકાઓ આવેલી હોતી નથી આવેલી હોતી નથી ક્યાં આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોસોમ સિવાય બીજી કોઈ અંગિકાઓ હોતી નથી જે સુકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળે છે એવી કોઈ અંગિકાઓ આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી નથી અને ત્યારબાદ ખૂબ જ મહત્વનો મુદ્દો જે આપણો લગભગ 10મા નંબરનો મુદ્દો છે અને છેલ્લો મુદ્દો છે કે આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એની મુખ્ય લાક્ષણિકતા કઈ છે તો આદિકોષ કેન્દ્રીય કોષ છે એની મુખ્ય લાક્ષણિકતાની આપણે વાત કરીએ છીએ તો કોષ રસ પટલમાંથી વિભાજિત થયેલી અહીંયા જાજો બધા કોષ રસ પટલમાંથી વિભાજિત થયેલી કોષ રસ પટલમાંથી વિભાજિત થયેલી વિશિષ્ટ રચના વિશિષ્ટ રચના કઈ મેસોજોમ્સ યાદ રાખજો બધા કઈ મેસોજોમ્સ એ શું છે તો વિશિષ્ટ રચના મેસોજોમ એ આદિકોષ કેન્દ્રીય કોષની મુખ્ય લાક્ષણિકતા છે એ આદિ કોષ કેન્દ્રીય કોષની મુખ્ય લાક્ષણિકતા છે તો તમે જોશો અહીંયા મેં 8મો 9મો અને 10મો મુદ્દો જે લખ્યો અગાઉ જે આપણે જોયું એ 7 મુદ્દા હતા જે આદિ કોષ કેન્દ્રીય કોષ એટલે પ્રોકેરીયોટિક કોષ વિશેની શું થઈ માહિતી થઈ અહીંયા 8મો 9મો અને 10મો મુદ્દો છે પણ યાદ કરાવું સૌથી પહેલા મેં તમને શું સમજાવ્યું એની વ્યાખ્યા સેકન્ડ નંબરમાં મેં તમને શું કીધું તો સેકન્ડ નંબરમાં મેં તમને એવું કીધું એના ઉદાહરણ બેક્ટેરિયા નીલ હરિત લીલ માઇક્રોપ્લાઝ્મા પીપીએલઓ કદમાં નાના સુકોષ કેન્દ્રીય કોષ કરતા ઝડપી વિભાજન કદ અને આકારમાં વિભિન્ન હતા પછી કીધું બેક્ટેરિયાના આકારો ગોલાણુ દંડાણુ વકરાણુ સર્પાણુ પછી કોષ રસ પટલની બહારની બાજુ કોષ દિવાલ પછી મેં તમને કીધું તરલ આધાર દ્રવ્ય કોષ રસ કોષ કેન્દ્રનો અભાવ પછી મેં તમને એવું કીધું બેક્ટેરિયામાં ડીએનએ ઉપરાંત વધારાનું ડીએનએ આવેલું હોય તેને શું કહેવામાં આવે પ્લાઝ્મિડ પછી અંગિકા વાળો મુદ્દો અને છેલ્લો મુદ્દો કયો મેસોજોમ્સ પણ ફરી આપણે આ 10 મુદ્દાને કેવી રીતે યાદ રાખીશું એ તમને શોર્ટકટ બતાવું છું પણ પહેલા 8મો 9મો અને 10મો મુદ્દો એકવાર વાંચી જાઓ તો હવે આપણે જે આદિકોષ કેન્દ્રીય કોષો વિશે જે ભણ્યા એને ફરીથી એકવાર ફટાફટ નજર નાખી દઈએ આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે શું આવશે પ્રોકેરીયોટિક કોષ હાઉ ટુ રાઇટ કેવી રીતે લખવું તો આદિકોષ કેન્દ્રીય કોષો વિશે આપણે 10 મુદ્દા છે એને બરોબર આપણે વારંવાર ચર્ચા કરીશું અને બધા ધ્યાનથી એને જોશે સરળતાથી આવડી જવું છે
तो सौथी पहला मैं तमने शू समझावी व्याख्या जे कोष मा कोष केंद्र पटल युक्त न होय तेने आदि कोष केंद्रीय कोष कहे छे तमारे व्याख्या लखनी नो सीधो वाक्य लखवानो छे कि जे कोष मा कोष केंद्र पटल युक्त न होय तेने आदि कोष केंद्रीय कोष कहे छे आ साथे पहलो मुद्दो पूरो थयो बीजो मुद्दो आदि कोष केंद्रीय कोषना उदाहरण बैक्टीरिया नील हरित लील माइक्रोप्लाज्मा अने पीपीएलओ छे माइक्रोप्लाज्मा अने पीपीएलओ छे क्लियर पीपीएलओ એટલે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ ઓકે ચલો પછી હું અહીંયા લખીશ વિશેષતા ઓ તો એમાં વિશેષતાઓમાં તમારે 3 નંબર આપવાના પહેલા નંબરનો મુદ્દો તેઓ કદમાં નાના હોય છે તેઓ સુકોષ કેન્દ્રીય કોષ કરતાં ઝડપી વિભાજન પામે છે તેઓ કદ અને આકારમાં વિભિન્નતા ધરાવે છે તો વિશેષતાઓમાં તમે કેટલી વિશેષતાઓ લખવાના છો 3 વિશેષતા હું નામ આપીને રાખું છું લખવાની તો તમારે છે ઓકે ત્યાર પછી જીવાણુ સામાન્ય રીતે જીવાણુ કહીએ કે બેક્ટેરિયા કહીએ એ મુખ્ય 4 આકારના હોય છે જીવાણુ એટલે કે બેક્ટેરિયા એટલે ચોથા નંબરના મુદ્દામાં તમારે બેક્ટેરિયાના આકારો વિશે લખવાનું છે જે મુદ્દો તમે ટેક્સ્ટબુકમાં પણ જોઈ શકો છો કે બેક્ટેરિયા જે છે વિવિધ આકારના હોય છે તેમાં ગોલાણુ દંડાણુ વક્રાણુ સર્પાણુનો સમાવેશ થાય છે ગોલાણુ એટલે ક્રોક્સ દંડાણુ એટલે બેસિલસ સર્પાણુ એટલે સ્પાઇલેક્સ અને વક્રાણુ એટલે શું કહેવાય વિબ્રિયો જે તમે લખી શકો છો પછીનો મુદ્દો પાંચમો મેં તમને એવો કીધો કે આદિ કોષ કેન્દ્રી કોષમાં કોષરસ પટલની બહારની બાજુએ કોષ દિવાલ આવેલી હોય છે તેની બહારની બાજુએ શું આવેલી હોય છે કોષ દિવાલ પછીનો મુદ્દો એવો કીધો કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં તરલ આધાર દ્રવ્ય તરલ આધાર દ્રવ્ય કોષ રસ આવેલું હોય છે ઓકે પછી મેં તમને એવું કીધું કે આદિ કોષ કેન્દ્રીય કોષ છે એમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે કોષ કેન્દ્રનો શું હોય છે અભાવ હોય છે તેમાં આનુવંશિક દ્રવ્ય અનાવૃત હોય છે તેમાં આનુવંશિક દ્રવ્ય અનાવૃત હોય છે ઓકે પછી ખૂબ જ મહત્વનો મુદ્દો કહેલો કે જીવાણુ અને બેક્ટેરિયા જીવાણુ એટલે કે શું કહેવાય બેક્ટેરિયા બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત એક વધારાનું વલયાકાર કે ગોળાકાર ડીએનએ આવેલું હોય છે જેને પ્લાઝ્મિડ કહે છે જેને શું કહેવામાં આવે છે પ્લાઝ્મિડ કહેવામાં આવે છે ફરીથી એકવાર બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત એક વધારાનું ગોળાકાર વલયાકાર ડીએનએ આવેલું હોય છે જેને શું કહેવામાં આવે છે પ્લાઝ્મિડ કહે છે ઓકે એના પછી આદિ કોષ કેન્દ્રી કોષમાં સુકોષ કેન્દ્રીમાં જોવા મળે ને એવી કોઈ પટલમય અંગિકાઓ જોવા મળતી નથી તેમાં ફક્ત કઈ અંગિકા જોવા મળે છે રિબોઝોમ્સ કારણ કે આપણે એવું ભણ્યા હતા કે રિબોઝોમ્સ એવી અંગિકા છે જે આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં જોવા મળે છે એટલે વાત કરીશું અંગિકાની દસમો અને છેલ્લો મુદ્દો જે બધા યાદ રાખીશું કોષ રસ પટલમાંથી વિભાજિત થયેલી વિશિષ્ટ રચના કોષ રસ પટલમાંથી
વિભાજિત થયેલી વિશિષ્ટ રચના જેનું નામ શું છે? મેસોજોમ. જેનું નામ શું છે? મેસોજોમ્સ. એ આદિ કોષ કેન્દ્રીય કોષની મુખ્ય લાક્ષણિકતા છે. જે આદિ કોષ કેન્દ્રીય કોષની શું છે? મુખ્ય લાક્ષણિકતા છે. તો આ માહિતી થઈ આદિ કોષ કેન્દ્રીય કોષ એટલે કે પ્રોકેરીયોટિક કોષની, કે જેના 10 મુદ્દા તમે એકવાર ટેક્સ્ટ બુકમાંથી પણ વાંચજો અને મેં જે આ મુદ્દા બનાવ્યા છે એને પણ બધા ધ્યાનમાં રાખજો. તો આ થયું આદિ કોષ કેન્દ્રીય કોષો વિશેની માહિતી, જે પૂરી થાય છે બધા એકવાર બોર્ડ ઉપરથી ફરીથી જોઈ લેવી. ઓકે.